The people who are crazy enough to think that they can change the world are the ones who do. Namaskar mitro. આ વાક્ય સ્ટીવ જોબ્સ દ્વારા કહેવામાં આવ્યું છે અને હું પણ આ વાક્ય સાથે પૂરેપૂરી રીતે સહમત છું, કારણ કે હું એવું માનું છું કે જો તમે તમારા જીવનમાં લક્ષ્ય એવો નથી રાખતા કે તમે તમારા સમાજ અને રાષ્ટ્રને બદલી શકો, તો તમારું જીવન વ્યર્થ છે અને એનો કોઈ હેતુ નથી. આજે હું તમારી સમક્ષ એક એવી જ પુસ્તક લઈને આવ્યો છું કે જે કદાચ તમે સમજો તો એને વાંચવાથી તમારા જીવનમાં છોટા નાના મોટા અંશે એક ફેરફાર આવી શકે છે. મિત્રો, પુસ્તકનું નામ છે મેક યોર બેડ, Little Things That Can Change Your Life and Maybe the World. આ બુકના ઓથર છે વિલિયમ એચ મેક્રેવન, જેમને વિલિયમ હેરી મેક્રેવનના નામથી પણ ઓળખવામાં આવે છે. વિલિયમ હેરી મેક્રેવન ઇઝ રિટાયર્ડ યુનાઇટેડ સ્ટેટ્સ નેવી ફોર સ્ટાર એડમિરલ હુ સર્વડ એઝ ધ નાઇન્થ કમાન્ડર ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ સ્પેશિયલ ઓપરેશન્સ કમાન્ડ સોકોમ. રેન્ક, આમની રેન્ક છે યુએસ નેવી એડમિરલ. અને આપણે વાત કરીએ તો લગભગ 37 વર્ષની કારકિર્દી બાદ, અથવા કહી શકો કે 37 વર્ષની ઉચ્ચ કારકિર્દી બાદ, કે એવો વ્યક્તિ કે જે એક ઝુંડમાંથી અલગ તરી આવે, એ માણસની 37 વર્ષની કારકિર્દી બાદ તે 1 જુલાઈ 2014ની અંદર રિટાયરમેન્ટ લે છે. અને ત્યારબાદ તે 2015 થી 2018 દરમિયાન ટેક્સાસ યુનિવર્સિટી અથવા તો યુનિવર્સિટી ઓફ ટેક્સાસ, કે જેને તમે યુટીના નામથી સામાન્ય રીતે ઓળખવામાં આવે છે, એની અંદર ચાન્સેલર તરીકેની ભૂમિકા ભજવે છે અને આખી યુનિવર્સિટીને હેન્ડલ કરે છે. થોડી વાત કરીએ રાજનૈતિક મુદ્દાની, તો મેક્રેવન વોઝ નેમ્ડ એઝ અ પોસિબલ ચોઇસ ટુ બી નોમિનેટેડ એઝ યુએસ સેક્રેટરી ઓફ ડિફેન્સ બાય પ્રેસિડેન્ટ ઇલેક્ટ જો બાઇડન. લગભગ 17 જાન્યુઆરી 2021ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ યુએસની ઓફિસમાંથી વિદાય લે છે અને જો બાઇડનનું પ્રેસિડેન્ટ તરીકે આવકારવામાં આવે છે. અને એમના ડિફેન્સ સેક્રેટરી તરીકે અમુક નામ હોય છે, એમાંનું એક નામ હોય છે વિલિયમ એચ મેક્રેવન. આટલી કક્ષાએ જે માણસ પહોંચ્યો હોય, અથવા આટલી વિવિધ એરિયામાં, વિવિધ સેક્ટરમાં જે માણસે કામ કર્યું હોય, મિલિટરીની વાત લઈ લો કે જેની અંદર કોમ્બેટ સિચ્યુએશનની અંદર તમારે એક ભૂલ કરો તો તમારું મૃત્યુ થશે, અને એક ભૂલ કરો તો તમારી પાછળના 10 લોકોનું પણ જીવન બચી જશે અને એમની પેઢીની પેઢી સુધરી જશે. આ માણસ ખૂબ જ પ્રેક્ટિકલ વ્યક્તિ તરીકે બહાર નીકળી શકે છે અથવા ઉતરી આવી શકે, જેણે વિદ્યાર્થીઓની સાથે પણ રહીને કામ કર્યું છે. એટલે એને ખબર છે કે વિદ્યાર્થી, આજનો વિદ્યાર્થી, વિદ્યાર્થી તો 1960માં પણ હતા અને 2021માં પણ છે, પણ 1960 અને 2021માં બહુ ફરક છે. તો આજનો વિદ્યાર્થી શું માંગે છે એની જાણકારી લગભગ આની જેવા વ્યક્તિને 100-100% હોય છે. ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ ધ વર્લ્ડ, સ્ટાર્ટ ઓફ બાય મેકિંગ પ્રોગ્રેસ. આ વાક્યનો હેતુ કંઈક એવો હતો કે જો તમારે દુનિયાને બદલવી હોય ને, તો તમારે શરૂઆત એક બહુ નાના પગલાથી કરવી પડે. હું ઘણા બધા લોકોને વાત સાંભળી છે મેં, અને મને એવું લાગ્યું છે કે એ લોકોની વાત બહુ મોટી મોટી હોય કે હું એમ કરી કાઢા, હું તેમ કરી કાઢા, મેં તો એમ કરી લાગ્યું, મેં તો તેમ કરી લાગ્યું, પણ હોય કશું નહીં એમાં. કેમ કે જો તમારે એ પ્રકારના વ્યક્તિ નહીં બનવું હોય અને બિલકુલ બેઝિકથી શરૂઆત કરવી હોય, તો એક કામ કરવાનું કે જે પણ કોઈ તમે સવારે ઉઠો ને, તો કોઈ પણ એક ટાસ્ક, જેમ કે આની અંદર સવારે ઉઠીને એની પથારી બરાબર કરતા હોય, બરાબર. યુએસ નેવી સીલમાં એવી પ્રથા છે કે સવારે ઉઠો તો તમારો બેડ ચેક થાય કે બરાબર છે કે નહીં, તમે ગોઠવો છે કે નહીં. તો એની અંદર તમે પણ તમારા ઘરમાં એક એવી કોઈ આદત છોડી શકો કે તમે તમારો બેડ સારો કરી શકો, કે કોઈ પણ એક રૂટીન, એક ટાસ્ક તમે કમ્પ્લીટ કરો, અને એ ટાસ્ક કમ્પ્લીટ કરીને પછી જે તમારા અંદર મગજની અંદર ડોપામાઇન રિલીઝ થાય, કે જે કેમિકલ છે કે તમે કોઈ પણ એક વસ્તુ કરો જેનાથી તમને પ્લેઝર મળે, એ તમે કોઈ પણ એવી વસ્તુ કરો કે જેનાથી તમને પ્લેઝર મળે, તો તમારા મગજમાં ડોપામાઇન રિલીઝ થાય અને તમને એક સારી ભાવના મળે અંદરથી, અને તમે બીજા કાર્યો તરફ પોઝિટિવ એનર્જી સાથે વધી શકો. આગળ વાત કરીએ તો આની અંદર એક ઇન્સિડન્ટ એવો છે કે ધ બુક શોઝ હાઉ થિંગ્સ ધેટ લુક સ્મોલ કેન અફેક્ટ અવર લાઈફ એન્ડ ઇફ વી કાન્ટ ગીવ અટેન્શન ટુ ઇટ. આનો અર્થ આપણને કોઈ ઉદાહરણ આપી શકે તો એ સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ મારા મગજની અંદર આવ્યું, વોરન બફેટ. વોરન બફેટને બધા જ ઓળખે છે, બર્કશાયર હેથવેના ઓનર અથવા તો બધે મોસ્ટ જેની પાસે સ્ટેક હોય એવો વ્યક્તિ. આ માણસ એક ઇન્વેસ્ટર છે જેણે એની કારકિર્દીની શરૂઆત 1951થી કરી હતી, એટલે આપણા બધાના જન્મ કરતાં પહેલાં, બરાબર. કેમ કે 1951થી તો એટલી બધી કોઈની હેલ્ધી લાઈફસ્ટાઈલ નથી કે હમણાં જીવે. 1951થી લઈને આ માણસ હમણાં પણ એક્ટિવ છે, હમણાં પણ એ કામ કરે છે. તો આટલું બધું મોટું એમ્પાયર કેવી રીતે કોઈ બનાવી શકે? આની પાસે એટલા બધા રૂપિયા તો હતા નહીં આ માણસ માટે.
એણે શું કર્યું કે નાની નાની વસ્તુઓમાંથી પૈસા બચાવ્યા. જેમ કે એક વાત કરું તો એક સર્વે મુજબ વોરન બફેટ પાસે લગભગ 3-4 જોડી બૂટ હતા, 2-3 સૂટ હતા અને એક જ કાર હતી જે હતી કેડિલેક. એમણે ખરીદેલી અને એ કેડિલેકની અંદર મુસાફરી કરતા હતા. ગયા વર્ષે કદાચ એ કાર એમણે ડિસઓન કરી છે અને બીજી ખરીદી છે. તો એ કેડિલેકની અંદર એ ફરતા હતા. હવે થોડા કરીને પૈસા આખી જિંદગીમાં બચાવ કર્યા અને એ ઇન્વેસ્ટ કર્યા. અલગ અલગ સ્ટેકમાં કર્યા, આમાં કર્યા, તેમાં કર્યા, ઇન્વેસ્ટિંગ કર્યું. એઝ એ ઇન્વેસ્ટર આ માણસે એટલો બધો રૂપિયો બનાવ્યો, એટલો બધો રૂપિયો બનાવ્યો કે કોઈ પણ દિવસ છેલ્લા 2-3 વર્ષની વાત કરું તો મેં નથી જોયું કે વોરન બફેટ ટોપ 15 કે ટોપ 20ની લિસ્ટમાંથી નીચે ગયા હોય, રિચેસ્ટ પર્સનની લિસ્ટમાં. તો આ માણસ લગભગ 10,130 કરોડ US ડોલર 2021ની વાત કરું એટલાનો ઓનર છે. એટલે એટલું એનું માર્કેટ વેલ્યુ છે અને એટલી એની નેટવર્થ છે. અને બસ આ હતું. અને આટલી ટૂંકમાં આમાંથી શીખવા એટલું બધું કે નાની નાની વસ્તુઓમાંથી આપણે કંઈક અલગ શીખવું જોઈએ અને એને બચાવવી જોઈએ અને આગળ વધવું જોઈએ. કેમ કે નાની નાની વસ્તુ એવી છે કે એક દિવસ તમારી જિંદગીમાં એક બહુ મોટો ઇમ્પેક્ટ કરી શકે છે. એક્સિલન્ટ બુક ઓન હાઉ ટુ એક્ટ એન્ડ ટુ રિએક્ટ ટુ લાઈફ ચેલેન્જીસ. આનું એકદમ રિસેન્ટ ઉદાહરણ આપું તમને તો કોકાકોલાના સ્ટોકની અંદર લગભગ $4.6 બિલિયન ઘટાડો થયો. $4.6 બિલિયન એટલે ઘણી બધી એવી કંપનીઓ કે જેને $1 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે છે એના ગુણ્યા 4.6 કરી દો, એટલો મોટો, એટલી મોટી કિંમત છે. પણ એ $4.6 બિલિયનનો ઘટાડો થયો એની પાછળનું કારણ લગભગ 99.99% લોકોને એવું જ ખબર છે કે રોનાલ્ડોએ Euro 2020ની પ્રેસ કોન્ફરન્સની અંદર 2 બોટલ એના ડેસ્ક પરથી ઊંચકીને નીચે મૂકી દીધી. પણ આ શું સાચી વાત છે કે નથી સાચી? આની ઉપર આપણે એક નજર ફેરવીએ તો ખબર પડે કે આજે એનો શેરનો ભાવ ઘટ્યો એ લગભગ શુક્રવારથી શરૂઆત થઈ હતી. શુક્રવારે કોકાકોલાનો સ્ટોક લગભગ $56.16 ટ્રેડ થતો હતો અને માર્કેટ ક્લોઝિંગ ટાઈમનો એનો રેટ હતો $56.16. શનિ રવિ માર્કેટ બંધ રહ્યું અને સોમવારે ન્યૂયોર્કની અંદર આ માર્કેટ ફરી શરૂ થાય છે અને લગભગ 1 કલાકની અંદર, માર્કેટ શરૂ થયા પછીના 1 કલાકની અંદર 1.6% એની અંદર ઘટાડો જોવા મળે છે. જે 1.6% તમે ઘટાડો તો એની કિંમત થાય છે $55.23. તો $55.23 ગુણ્યા જેટલા પણ સ્ટોક હાજર હતા એ સમયે, તો એનો ઇક્વલ એની અમાઉન્ટ જે થાય છે તે છે લગભગ $4.6 બિલિયન. એટલે $4.6 બિલિયનનો ઘટાડો કેમ થયો? કારણ કે કોકાકોલા કંપનીએ કંઈ થોડું એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં થોડો ફેરફાર કર્યો હતો, એની લીધે આ ઘટાડો થયો. હવે મીડિયાએ અને અલગ અલગ બધા પબ્લિશરોએ આ વસ્તુને એક જ ચડાવી દીધું, એક જ પતંગે ચગાવી દીધું કે આ ઘટાડો એટલે થયો છે કેમ કે રોનાલ્ડોએ 2 બોટલ નીચે મૂકી દીધી, 2 બોટલ નીચે મૂકી દીધી. હવે બધાને તો પેલા મરી મસાલાવાળી વસ્તુ જોઈએ, બધા બહુ ઓછા લોકો એવું હોય કે જેમને સત્ય જાણવું હોય, લોકોને તો એન્ટરટેઇનમેન્ટ જ જોવે છે. એટલે તો આ આખી ઇન્ડસ્ટ્રીની પથારી ફરી ગઈ છે. તો એની અંદરની જો કોઈ માણસે એટલી તસ્દી લીધી હતી ને કે કોઈ સર્વે વાંચે અથવા કોઈ પ્રોપર ન્યૂઝનો આર્ટિકલ વાંચે તો એને ખબર હતી. એટલે નાની નાની વસ્તુઓ પર પણ તમારે ધ્યાન આપવું જોઈએ અને એનાથી તમે કંઈક અલગ બધા કરતા તરી આવો એ વસ્તુની પણ આમાંથી જાણકારી મેળવવામાં આવે છે. પુસ્તકની વાત આવે ને તો એની એક ટાર્ગેટેડ ઓડિયન્સ હોય કે મારે આ ઓડિયન્સને જ મારી પુસ્તક પહોંચાવવી છે. પુસ્તક કોઈ પણ વાંચી શકે, પણ જો પરીઓની વાર્તા હોય તો એ જનરલી એ છોકરીઓ વાંચે, નાની છોકરીઓ કે છોકરાઓને વાંચવામાં આવે. વાર્તા હોય પંચતંત્રની વાર્તા તો નાના છોકરાના માટે બતાવવામાં આવે કે મોટો થઈને એક રાજ્ય સારી રીતે ચલાવી શકે. તો આ પુસ્તક મેં 2 વાર વાંચી છે અને મને લાગે છે ત્યાં સુધી આ પુસ્તક કોઈ એવા માણસે વાંચવી જોઈએ કે જે એક ભાવિ નેતા બનવા માંગતો હોય અથવા પોલિટિક્સમાં કે લીડર બનવા માંગતો હોય. એ લીડર બનવા માટે એણે ઘણા બધા લોકો સાથે ઇન્ટરેક્ટ કરવું પડે. એની અંદર આ પુસ્તક ખૂબ મદદકારી છે. બીજી વાત કરીએ તો એન્ટરપ્રિન્યોર એન્ડ બિઝનેસમેન, એ લોકો એવા છે કે જેમણે બહુ મોટા સરઘસને મોટિવેટ કરવાના છે કે એ લોકો એમની જોડે કામ કરી શકે. તો એ લોકોએ એ પુસ્તક વાંચવી જોઈએ અને આગળ એ લોકોને કરવું જોઈએ. એમ તેમને જરૂર નથી, એમને એમ કંઈ આટલા મોટા માણસ બની નથી ગયા, પણ નોલેજ ઇઝ પાવર. તમારું નોલેજ જેટલું વધારે હશે તમારો પાવર એટલો વધારે હશે, તમારો પ્રભાવ એટલો વધારે હશે અને તમે એક જૂથમાંથી અલગ તરી આવશો. અને એક ખૂબ મહત્ત્વની વાત કે આ પુસ્તક એવા લોકોએ વાંચવી જોઈએ કે જેણે ડેઇલી બેઝિસ પર એક બહુ હ્યુજ મેનફોર્સ સાથે ડીલ કરવાની છે. કારણ કે એક સમયે તમે ગમે એટલા રૂપિયા આપી દેશો ને માણસોને,
તો પણ તમારું કામ નહીં થાય. પણ તમે કોઈ બે મીઠી વાત એવી કહી દેશો અથવા એની દુઃખથી નસ પકડીને, એની દુઃખથી નસ પકડી એવું કહેવાય ને, તો એની દુઃખથી નસ પકડીને તમે તમારું કામ કરાવી શકશો. તો આગળ જ આવી એક ઉદાહરણ મારા મગજમાં આવ્યું, તો હું તમને કહું છું. સ્ટીવ જોબ્સને પાછા યાદ કરીએ તો સ્ટીવ જોબ્સે એમના કાર્યકાળ દરમિયાન એકવાર એમને એક સીઈઓની જરૂર પડી. તો એ સીઈઓ તરીકે એમને એક જ પાત્ર જોઈતું હતું, અને એ પાત્ર હતું એ ટાઈમના પેપ્સિકોના સીઈઓ. એ ટાઈમે એ પેપ્સિકોના સીઈઓને માર્કેટિંગ મેન તરીકે જાણવામાં આવતો હતો. આ માર્કેટિંગ મેન એવો હતો કે જેણે પેપ્સી કંપનીને એઝ અ સીઈઓ પેપ્સી કંપનીને કોકા કોલાની બ્રાન્ડ વેલ્યુ કરતાં ઉપર લઈ લીધી હતી. તો સ્ટીવ જોબ્સે ઘણા બધા રૂપિયા એવા જે પેલા પેપ્સિકોના સીઈઓએ માંગ્યું એ તમામ વસ્તુ સ્ટીવ જોબ્સ આપવા તૈયાર હતો અને આપી પણ, તે છતાં એ જ પેપ્સિકોનો સીઈઓ, એ જ માર્કેટિંગ મેન અને એ જ માણસ કે જેણે સ્ટીવ જોબ્સે પોતે હાયર કરેલો, એ માણસે સ્ટીવ જોબ્સને પોતાની જ કંપની એપલમાંથી વિદાય કરી આપી, બહારના રસ્તો બતાવી દીધો. એટલે અમુક વાર એવું થાય કે તમારે માણસનું મગજ સમજવું પડે. દર વખતે એવું જરૂરી નથી હોતું કે તમે પૈસા આપીને જ કોઈ પણ કામ કરાવી શકો. તો અને વિદ્યાર્થીઓ માટે તો આ ચોપડી છે જ, કે એમણે તો વાંચવી જોઈએ, કારણ કે એ લોકોએ એક એમની જિંદગી આખી બાકી છે. આ બધાની વાત થઈ કે મધ્યમ દોર પર છે, પણ વિદ્યાર્થીઓની આખી જિંદગી બાકી છે કે આગળ એમણે હજુ ઘણું બધું જોવાનું. જે રીતે આપણા વિદ્યાર્થીઓની વાત કરવામાં આવી, એ જ રીતે આ બુક એક બેસ્ટ સેલ્ફ હેલ્પિંગ બુક છે યંગ એડલ્ટ. યંગ એડલ્ટ એટલે કે 18થી લઈને લગભગ 22-23 વર્ષની ઉંમર વયના લોકો, તો એમની માટે આ બુક શ્રેષ્ઠ છે. એનું એક ઉદાહરણ આની અંદર પ્રસંગ છે, તમે પુસ્તક વાંચો એવી મારો હેતુ છે, એટલે તમે પુસ્તક વાંચો, પણ એની તમને એક કરંટ ફેક્ટ્સ, કરંટ અફેર્સ જેને કહેવાય, એ હું તમને થોડા કહી કરું. લગભગ 10 મહિના પહેલાં પબજી બેન થઈ હતી, અને એ સમય દરમિયાન ભારત દેશના ઘણા બધા છોકરાઓ એવી રીતે રડતા હતા કે એમના ઘરમાંથી કોઈનું મૃત્યુ થયું હોય અથવા આઈઆઈટી, જેડબલઈ, એઈમ્સ આ બધી એક્ઝામ યુપીએસસીના 6 અટેમ્પ પતી ગયા હોય, અથવા એક વર્ષનો ડ્રોપ લઈને તે છતાં સિલેક્ટ નહીં થયા હોય, એમનો એક વર્ષનો ટાઈમ જતો રહ્યો, આટલું બધું દુઃખ એમને થયું હતું. કેમ થયું હતું? એક ગેમ માટે, એમના ભવિષ્ય માટે નહીં. એમને એવું કે અમારી કારકિર્દી પતી ગઈ, ઘણા બધા લોકો મોટા મોટા યુટ્યુબરને જોઈને ગેમર બની ગયેલા, ભણવાનું છોડી દીધેલું, ને પછી ગેમ બંધ થઈ તો બધા અંટવાઈ ગયા. તો આ વસ્તુથી એક શીખ મળી કે કોઈ પણ દિવસ તમારી જે મેઇન લાઈન હોય ને એને છોડવાની નહીં, ગમે તે થઈ જાય ભણો પહેલાં પછી આગળ વધો. આની ઉપર ઇન્વેસ્ટિંગમાં એક વાત કહેવામાં આવે છે કે તમને જે તમે માનો કે 100 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા અને તમને એનું રિટર્ન માનો કે 7%થી લઈને 13% મળ્યું, તમે ગમે એટલી મહેનત કે મજૂરી કરો એ લગભગ 13%થી મેક્સિમમ ગમે તે એનાલિસ્ટને બેવડો કે ગમે તે કરો 15%થી વધારે લગભગ નથી થતું. મેક્સિમમ કેસમાં 15%થી વધારે નથી થતું આઈપીઓ હોય ત્યાં છોડીને. પણ તમે મોટા ભાગના લોકોને બસ એ જ વસ્તુ છે કે હું 15%ના 20% કેવી રીતે કરું, 25% કેવી રીતે કરું, પણ લોકો એની ઉપર ધ્યાન નથી આપતા કે 15%ને છોડ, તું અંદર 100 રૂપિયા રાખે છે તો એ કામ. લોકો એ નહીં વિચારતા કે હું 100ની જગ્યાએ 500 લાખો કે 5000 લાખો. એટલે મહેનત 5000 લાખો ઉપર કરવાની છે, નહીં કે 13% ને 15%માં વધારવાનું. અને આનું જ એક બીજું ઉદાહરણ તમને આપું તો લગભગ એસ્ટિમેટ 100 બિલિયનથી લઈને $110 બિલિયન હેરોઈન માટે, 110-130 બિલિયન કોકેઈન માટે, 75 બિલિયન કેનાબિસ માટે, 60 બિલિયન સિન્થેટિક ડ્રગ્સ માટે, એની અંદર LSD વગેરેનો સમાવેશ તમે અલગ અલગ ડ્રગ્સ તરીકે કરી શકો છો વગેરેમાં, આનું ટોટલ માર્કેટ થાય છે $360 બિલિયન. $360 બિલિયન એટલી મોટી રકમ છે કે કદાચ તમે કેલ્ક્યુલેટરમાં એને કરવા જશો ને તો એરર બતાવી દઈ. આટલી મોટી રકમ સરકાર દ્વારા, લોકો દ્વારા ખર્ચવામાં આવે છે ગ્લોબલી છે, કોઈ રાષ્ટ્રની પર્ટિક્યુલર વાત નથી, આટલી મોટી રકમ ખર્ચવામાં આવે છે ખાલી ડ્રગ માટે, ખાલી ડ્રગ માટે કે જે વસ્તુ તમારા શરીરને પૂરેપૂરી રીતે ખતમ કરી દેવાની છે, તમારી માટે 100% હાનિકારક છે. તો આ વસ્તુનું જ્ઞાન લોકોને અથવા આપણી યુવાન વયના લોકોને કેમ નથી, કેમ લોકો સમજતા નથી કે આ વસ્તુ ખરાબ છે અને આ વસ્તુ સારી? તો આનું તમારે એક વિઝન ક્લિયર કરવું હોય ને તો હું તમને આગ્રહ કરું છું કે તમે આ પુસ્તકને એકવાર વાંચો અને સમજો, તો જ તમને ખબર પડશે. બાકી વાંચવા માટે તો બાયોલોજીની આખી ચોપડી વાંચીને નહીં જાય, પણ ઇયરફોન નાખીને ગીત સાંભળતા હોય તો એ વસ્તુ કંઈક મગજમાં જ નાખી. એટલે સમજવી કોઈ પણ વસ્તુને જરૂરી છે.
યુએસ નેવી સીલની ટ્રેનિંગ એ દુનિયાની એક સૌથી ભયંકર અથવા સૌથી ખતરનાક ટ્રેનિંગ તમે જેને કહી શકો એ વસ્તુ છે. આનો ટાઈમ સ્પાન લગભગ 6 મહિનાનો હોય છે અને આ 6 મહિના દરમિયાન તમને ધરતી ઉપર નર્કનો અહેસાસ કરાવવામાં આવે છે. અને ખાસ કરીને આ 6 મહિનાની અંદર એક અઠવાડિયું એવું હોય છે જેને ઇંગ્લિશમાં હેલ્સ વીક કહેવામાં આવે છે. હેલ્સ વીક એટલે કે નરકનું અઠવાડિયું. આની અંદર પર્ટિક્યુલર આ વીકની અંદર સ્ટેટિસ્ટિકલી વાત કરીએ તો સૌથી વધારે કેન્ડિડેટ્સ જે હોય છે સૌથી વધારે યુએસ નેવી સીલની ટ્રેનિંગમાંથી આ અઠવાડિયા દરમિયાન નીકળી જાય છે. પર્ટિક્યુલરલી બાકીના જે પણ કોઈ સમયગાળો હોય છે 6 મહિનાનો એના સાપેક્ષમાં. તો આની અંદર શું કરાવવામાં આવે છે એ હું તમને જણાવું. આની અંદર તમને માથાની ટોપીથી લઈને પગના બૂટ સુધી અને 15-20 કિલો જેટલું પણ તમારું બેગનું ભાર હોય એટલા ભાર સાથે તમને દરિયા જે કાદુનું એક બહુ મોટું તલાવ બનાવ્યું હોય છે એની અંદર તમને આખા ઊંઘાડી દેવામાં આવે છે અને પૂરેપૂરી કસરત કરાવવામાં આવે છે, ફટીગ કરાવવામાં આવે છે અને તમને એટલા બધા એક્ઝોસ્ટ કરાવવામાં આવે છે, એટલા બધા એક્ઝોસ્ટેડ થઈ જાઓ છો તમે કે એની કોઈ હદ નથી. તમારું શરીર પૂરેપૂરું થાકી ગયું હોય છે, તમને માનસિક રીતે ખૂબ એટલે ખૂબ નિર્બળ કરી દેવામાં આવે છે. ત્યાંના જે ઇન્સ્ટ્રક્ટર હોય છે એમનું ફક્ત ને ફક્ત એક જ કાર્ય હોય છે કે જે લોકો પણ શારીરિક અને માનસિક રીતે યુએસ નેવી સીલ બનવા માટે સક્ષમ નથી એ લોકોને કાઢી નાખવા. કારણ કે આ એક બહુ જ મહત્ત્વનો એક હોદ્દો છે કે જે યુએસની સિક્યુરિટીને હેન્ડલ કરતો હોય છે. ત્યારબાદ આની આ હેલ્થ વીકની અંદર બીજો એક પ્રસંગ એવો કરાવવામાં આવે છે કે જેની અંદર તમને આખા શરીર પર અમુક વસ્ત્ર છોડીને તમને લગ્ન કરવામાં આવે છે અને એની અંદર તમને દરિયાની અંદર દરિયાને કિનારા ઉપર તમને ઉગાડીને તમારી ઉપર લગભગ 7-8 ફૂટ જેટલી દરિયાની વેવ આવે છે અને એનો તમારે સામનો કરવાનો હોય છે. અને આ 1-2 કલાક કે 10-15 મિનિટની વાત નથી પરંતુ 8-8, 12-12 કલાકની વાત છે કે એટલા સમય દરમિયાન તમારે એ કાદુમાં અથવા અહીંયા દરિયાની અંદર પડી રહેવાનું હોય છે અને એ તમને એટલો ખતરનાક રીતે તમને એક્ઝોસ્ટ કરે છે, એટલા ખતરનાક રીતે કે તમને એવું થાય છે કે હવે હું શું કરવા આવ્યો. બરાબર. ત્યારબાદ આ એક બીજો એક પ્રસંગ છે આ 6 મહિનાની અંદર પૂરેપૂરા સમયમાં થાય છે કે તમે જો પણ કોઈ ટાસ્ક ઇનકમ્પ્લીટ કરો અથવા ખરાબ કરો અથવા તમે એની અંદર પૂરેપૂરી રીતે સક્ષમ નહીં હો તો તમને ઇન્સ્ટ્રક્ટર દ્વારા બહાર બોલાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ભાઈ તું જા દરિયામાં નાહી લે, પૂરેપૂરો ભીનો થઈ જા, તમને પૂરેપૂરા દરિયાના પાણીથી એને આખા પીલાડી દેવામાં આવે છે. ત્યારબાદ આખા બીચની ઉપર આળોટા ગરોડિયા મારવાનું કહેવામાં આવે છે. એટલે કે તમારા શરીરના દરેક ભાગમાં, શરીરની ઉપર અને શરીરની અંદરના દરેક ભાગમાં, શરીરની અંદર એટલે બિલકુલ એમ બેઝિક આઉટર એની વાત કરું છું, એની અંદર તમારે રેતીના કણ ઘૂસી જાય છે અને આખો દિવસ તમારે એવી રીતે રહેવાનું હોય છે. યુએસ નેવી સીલની ભાષામાં આને સુગર કૂકી તરીકે ઓળખવામાં આવે છે, જે એક સૌથી ખતરનાક નહીં, એનાથી ઘણા ભયંકર બીજા તમને શરીરને દુખે અથવા તમે માનસિક રીતે તણાવ પાવો એ ઘણી બધી વસ્તુઓ છે, પણ તમને જો સૌથી વધારે કોઈ વસ્તુ હેરાન કરતી હોય ને તો એ આ છે જેને સુગર કૂકીમાં છે. યુએસ નેવી સીલની અંદર એક ઘણી મહત્ત્વની વસ્તુ મને લાગી કે એક કમ્પાઉન્ડ જે પણ કોઈ યુએસ નેવી સીલનું એક જે પણ કેમ્પસ હોય છે એની વચ્ચે એક ઘંટ મૂકવામાં આવે છે કે એ ઘંટને તમે વગાડી જાઓ તો તમારે સવારે 5 વાગે ઉઠવાનું નથી. એક ઘંટને તમે વગાડી દેવ તો તમારે બધી ફટીક માફ થઈ જાય. એક ઘંટે તમે વગાડી દેવ તો તમારે કોઈ બેડ નથી બનાવવાનો. એક ઘંટે વગાડી દેવ તો તમે કોઈ સુગર કૂકી નથી બનાવવાનો. એક ઘંટે વગાડી દેવ તો તમારે 7-8 ફૂટ દરિયાની વેવનો સામનો નથી કરવાનો. એક ઘંટે વગાડી દેવ તો તમારે કિચડ માળવવાનો નથી. પણ એક ઘંટને વગાડવા પાછળ તમને તમારી આખી જિંદગી એનો પછતાવો થાય છે કે કેમ મેં ગીવઅપ કરી દીધું. તો આ પ્રસંગથી એક જ વસ્તુ શીખવા મળે છે કે ડોન્ટ એવર એવર રિંગ ધ બેલ, એટલે કે નેવર ગીવ અપ. ઇલોન મસ્કની વાત કરું તો બધાને જાતે ઇલોન મસ્ક બનવું છે. એક એવો ઇન્ફ્લુએન્સ છે એ માણસની અંદર કે એક ટ્વીટ કરે તો આખી ક્રિપ્ટોનો ભાવ ઘટાડી દે અને એક ટ્વીટ કરે તો આખી ક્રિપ્ટોનો ભાવ વધારી દે. ટેસ્લાનો સીઈઓ, સ્પેસએક્સ જે ચલાવે છે એ માણસ કે જેણે એક એવું ઇમેજિનેશન કર્યું છે કે એ માણસે ધરતી ઉપરથી બીજા ગ્રહ પર જઈને ત્યાં એની દુનિયા વસાવી છે. આટલું મોટું વિઝન ધરાવનાર વ્યક્તિ દિવસના 16-18 કલાક કામ કરે છે, 365 દિવસ, અને લગભગ છેલ્લા 10-14 વર્ષમાં એ માણસે 30 દિવસ કરતાં વધારે રજા પણ નથી લીધી. આ માણસે એક ઇન્ટરવ્યૂમાં એવું કીધું હતું કે સ્પેસએક્સની જ્યારે શરૂઆત થઈ તો એ ટાઈમે સ્પેસએક્સના લગભગ પહેલાં 2 અથવા 3 મિશન ફેલ થયા હતા.
તો એક ઇન્ટરવ્યુ એવું પૂછવામાં આવ્યું કે બે કે ત્રણ મિશન ફેલ થયા તો હવે તમે એવું વિચારો છો કે તમારે આ બેકઅપ કરી દેવું છું અને આગળ વધું છું. તે માણસે કીધું કે ના, બિલકુલ એવું નથી વિચારતો, બિલકુલ સહજ ભાવે તરત જ જવાબ આપો. પછી પેલા ઇન્ટરવ્યુ પૂછ્યું કે કેમ, કે હું કોઈ દેશ ગિવ અપ નથી કરતો. અને આજે સ્પેસ એક્સે પહેલી એવી મિસાઇલ બનાવી કે તે લોન્ચ કરીને તમે પાછા બોલાવી શકો. આ વસ્તુ મહત્વની છે કે તમે કઈ રીતે વસ્તુને ટેકલ કરતા શીખો છો અને વસ્તુને આગળ વધારો છો. કોઈ પણ દિવસ ગિવ અપ કરવું એ ખૂબ એટલે ખૂબ ખરાબ વાત છે. નમસ્કાર.